हेलो फ्रेंड्स, भूमिस रेसिपी में आपनु स्वागत छे। आज आपणे बनावीशुं ढोकळा अने दंगेला। ढोकळा अने दंगेला बनावा माटे आपणे सौ प्रथम तेनुं खीरुं तैयार करीशुं। खीरुं तैयार करवा माटेनी सामग्री आ मुजब छे। अहींया मैं आ जगनी अंदर जरूर मुजब गरम पाणी लीधेलुं छे। अहींया छाश लीधेली छे, तमारे तमारी जरूर मुजब छाश लेवानी। अहींया मैं ચોખાનો લોટ, અડદની દાળનો લોટ અને ચણાની દાળનો લોટ બંને બાઉલમાં લીધેલા છે, જે બે બાઉલ જેટલા મેં અહીંયા લીધેલા છે, અને અડધી ચમચી મેં મેથીના દાણા લીધેલા છે। હવે આપણે ખીરું તૈયાર કરીશું। ખીરું તૈયાર કરવા માટે સૌ પ્રથમ ખાટી છાશને આપણે અંદર રેડીશું, ત્યારબાદ થોડો લોટ એડ કરીશું। લોટ એડ, અડધો જ લોટ તમારે નાખવાનો છે। લોટ એડ થઈ જાય પછી આપણે ગરમ પાણી અંદર એડ કરવાનું છે। ફરી પાછું આપણે લોટ એડ કરીશું અને હાથ વડે જ બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા જે બીજા બાઉલમાં છે એ લોટને પણ હવે આપણે એડ કરી દઈશું અને હાથ વડે સરસ રીતે એને મિક્સ કરી લઈશું। અહીંયા આપણું ખીરું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી કેટલી સરસ છે, કે હાથમાંથી તરત જ આમ સરકી જાય છે। હવે આપણે તેની અંદર મેથીના જે દાણા લીધેલા છે એને આપણે ઉમેરીશું અને બરાબર એક જ સાઈડ હલાવી લઈશું। તો આપણું ઢોકળા અને દંગેલા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે। આપણે હવે તેને ઢાંકીને 6-7 કલાક માટે મૂકી દઈશું, જેથી કરી અને સરસ રીતે આથો આવી જાય। 6-7 કલાક આપણે ખીરાને પલાળી રાખ્યા બાદ સરસ રીતે આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઢોકળાના મસાલાને તૈયાર કરીશું। એમાં મેં સૌ પ્રથમ 1 મોટી ચમચી તેલ લીધેલું છે। અહીંયા 1 મોટી ચમચી મેં મીઠું લીધેલું છે, મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। 1/2 ચમચી જેટલા સાજીના ફૂલ લીધેલા છે, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે, અને સ્પ્રિંકલ કરવા માટે મેં અહીંયા મરી પાવડર લીધેલો છે। લાલ મરચું અને મરી પાવડરથી આપણે ઢોકળાને સ્પ્રિંકલ કરીશું। હવે આપણે તેની અંદર મીઠું, આદુ મરચા લસણની પેસ્ટ અને સાજીના ફૂલ લીધેલા છે મેં અહીંયા એ એડ કરીશું અને સરસ રીતે હલાવી લઈશું। સાજીના ફૂલ નાખવાથી આથો સરસ રીતે આવી ગયો છે અને સરસ રીતે એ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેલને ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે, તેલને આપણે આ ખીરાની અંદર એડ કરીશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ બને। અને ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું। અહીંયા મેં જે ઢોકળાનું ખીરું હતું એ જ ખીરાનો હું દંગેલા માટે યુઝ કરવાની છું। આ ખીરાની અંદર મેં એક હળદર એડ કરી લીધી છે। આપણે બીજી વસ્તુમાં 1 મોટી ચમચી ખાંડ, 1/2 ચમચી તલ, 1/2 ચમચી રાઈ અને 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। આપણે આ ખીરાની અંદર ખાંડ એડ કરીશું। ખાંડ એ ઓપ્શનલ છે, જો તમને થોડું ગળ્યું ગમતું હોય તો તમે ખાંડનો યુઝ કરી શકો છો। હવે આપણે
गैस ने ऑन करीशू अने अहीं मैं बे चमची जेटलू तेल लीधेलू छे, आपणे मात्र एक चमची जेटलू तेल उमेरीशू। तेल गरम थई गयुं छे, आपणे तेनी अंदर थोड़ी राई राई फूटे त्यारबाद आपणे थोड़ा तल, राई अने तल थोड़ा तकड़े त्यारबाद आपणे एक चमची जेटलू खीरू एड करीशू અને 3-5 મિનિટ માટે આપણે આ ઢાંકણને બંધ કરી દઈશું, જેથી કરી અને આગળનું જે પડ છે એ સરસ રીતે શેકાઈ જાય। 3-5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું। અહીંયા સરસ રીતે આગળનું પડ શેકાઈ ગયેલું દેખાય છે, આપણે તેને ફેરવી નાખીશું અને બીજા પડને પણ આપણે 3-5 મિનિટ માટે શેકાવા માટે મૂકી દઈશું અને ઢાંકણને આપણે બંધ કરી લઈશું। 3-5 મિનિટ થઈ ગઈ છે, આપણું દંગેલું શેકાઈને સરસ રીતે તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। સર્વિંગ પ્લેટમાં કાઢ્યા બાદ આપણે તેને કટર વડે કટ કરી લઈશું। અહીંયા સરસ રીતે કટ થઈ ગયું છે, તો દંગેલું આપણું આ તૈયાર છે। તમે આ દંગેલાને રાજકોટની ચટણી સાથે, લસણની ચટણી સાથે અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી કરીને અમારી નવી નવી રેસીપી તમને જોવા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।